मॉर्निंग ऑल ऑफ यू। आज आप ईसीसी में आगनो एक्जाम्पल गणीशू। फीप मिकेनिकल में जो एस्टिमेटिंग कॉस्टिंग एंड कॉन्ट्राक्टिंग आए एम अगौना लैक्चर में आप एक्जाम्पल जया था लेथ मशीन फेसिंगनो बराबर फेसिंग ऑपरेशन एक्जाम जो तो लेथ मशीन टर्निंग ऑपरेशन एक्जाम जो तो आज से फोर्जिंग एक्जाम्पल जो है। ये एक्जाम्पल नंबर वन आपेलू है 1250 घन सेंटीमीटर की कास्ट आयर्न पुली नी कोस्ट नीचे नी विगतों पर शोधो। अहीं शोधवानुं छे कास्ट आयर्न पुली नी किंमत नीचे विगतों आपी छे जेनुं कद आपी दीधुं छे 1250 घन सेंटीमीटर बराबर। हवे पहेलो डेटा आपे छे मटिरियल नी किंमत जे पुली में कास्ट आयर्न मटिरियल वपराशे एनी किंमत 12 प्रति किलोग्राम रुपया 12 आपेला छे प्रति किलोग्राम। मजूरी खर्च आपे छे रुपया 60 प्रति दिवस। घनता आपी छे कास्ट आयर्न घनता मटेरियल आपी छे 7.2 ग्राम प्रति घन सेंटीमीटर। ओवरहेड चार्ज एटले अन्य खर्चाओ आपेला छे मटेरियल किंमतना 15%। मेल्टिंग चार्ज तमे कास्ट आयर्न छे एने पिघाळवू पड़शे तो एने पिघाळवानो चार्ज आप्यो छे मटेरियल किंमतना 20%। अने मोल्डनी संख्या कारण के पुली छे ए मोल्ड वगर बनशे नहीं तो मोल्डनी संख्या आपी छे 20 प्रतिदिन प्रति मोल्डर। एक मोल्डर 20 मोल्ड बनावे एक दिवस में। आपणे शोधवानुं शुं छे कास्ट आयर्नी कोस्ट अहीं जोईए छे શોધવાનું સોલ્યુશન કાસ્ટ આયર્નની કિંમત શોધવાની છે તો એ આપ્યું છે। તો કાસ્ટ આયર્નની કિંમત શોધવા માટે આપણી પાસે કેવા ડેટા હોવા જરૂરી છે? કાસ્ટ આયર્ન પુલીની કોસ્ટ શોધવી છે તો એની મટીરિયલ કિંમત હોવી જરૂરી છે। બીજું છે મજૂરી પાકી હોવી જરૂરી છે। મેલ્ટિંગ ચાર્જ સાચો હોવો જરૂરી છે અને ઓવરહેડ ચાર્જ आ चार वस्तु 1, 2, 3 और 4 वस्तु हे तो तमे कास्ट आयर्न पुली नी किंमत शोधी सकशो। तो पहलू स्टेप लीए ए नंबर मटिरियल नी किंमत। तो ये डेटा में आपी छे रुपया 12 प्रति किलोग्राम परंतु घनता आपेली छे तो एने घनता अने कद साथे किंमत गुणवी पड़े त्यारे तमने पाकी किंमत मळे। એટલે કદ આપ્યું છે 1250 ઘનતા આપી છે 7.2 અને કિંમત આપી છે 12 રૂપિયા ભાગ્યા 1000 કારણ કે તો આપણને ઘનતા ગ્રામમાં આપેલી છે એટલા માટે મટીરિયલની સાચી કિંમત આપણને મળે 108 રૂપિયા। મટીરિયલને ડાયરેક્ટ કિંમતમાં કેમ કદ પણ ઉમેરવું પડે અને એની ઘનતા ઉમેરવી પડે કારણ કે આ બંને વાયસા વર્ષા છે જોડાયેલા છે। એટલે પહેલું એ સમીકરણ મળ્યું 108 રૂપિયા આવી મટીરિયલની સાચી કિંમત। બીજું મજૂરી ખર્ચ તો 60 રૂપિયા પ્રતિ દિવસ આપેલો છે પરંતુ આપણે એના રેટ પ્રતિ દિવસ 60 રૂપિયા હશે અને મોલ્ડની સંખ્યા કે મોલ્ડર એક દિવસમાં કેટલા મોલ્ડ બનાવે છે તો 20 તો આપણને મજૂરી ખર્ચ 3 રૂપિયા મળે। એ જ રીતે મેલ્ટિંગ ચાર્જ અહીંયા આપી દીધો છે મેલ્ટિંગ ચાર્જ મટીરિયલ કિંમતના 20%। તો આપણી મટીરિયલ કિંમત હતી 108 એના 20% જોઈએ એટલે 20 ભાગ્યા 100 એટલે આપણને મેલ્ટિંગ ચાર્જ મળે 21.6 રૂપિયા। એ જ રીતે ઓવરહેડ ચાર્જ પણ મટીરિયલ કિંમતના 15%। તો તમને અન્ય ખર્ચાઓ આપેલા છે મટીરિયલ કિંમતના 15%। મટીરિયલ કિંમત 108 રૂપિયા એના 15% એટલે 15 ભાગ્યા 100 એટલે 16.2 રૂપિયા મળે। ચારે ચાર કિંમતો મળી ગઈ A, B, C અને D। તો કુલ કિંમત A, B, C, D 108 રૂપિયા એ બીની કિંમત છે 3 રૂપિયા સીની કિંમત છે તમારે 21.6 અને ડીની કિંમત આપી છે 16.2 એટલે કાસ્ટ આયર્ન પુલીની કુલ કિંમત 148.8 રૂપિયા થાય બરોબર। આના પછી બીજો એક્ઝામ્પલ ગણવાનો પણ છે। ચલો આપણે એવો ને એવો એક્ઝામ્પલ બીજો આજે શરૂઆત કરીએ છીએ। અહીંયા આપ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 500 કાસ્ટ આયર્ન પુલીની કિંમત શોધવાની છે।
अगौना डेटा में अपने सींगल पुली की किंमत शोधी थी, अँ नंबर ऑफ पुली 500 है, जेनो डेटा अपने ड्रॉइंग द्वारा आपेलो है आकृति में दर्शा मुजब। अँ एक स्टेप पुली आपी है, स्टेप ए से जेनो डायमीटर 12 है, स्टेप बी से जेनो डायमीटर 9 है, स्टेप सी से जेनो डायमीटर 6 है। अने आ पुली हमेशा केवी होलो हो એટલા માટે આ જે ડોટેડ લાઇન દર્શાવી છે, આ ડોટેડ લાઇન તમારી દર્શાવેલી છે એનો ડાયામીટર કેટલો છે? 3 છે, બરાબર। પુલીમાં વચ્ચેનો ભાગ કેવો હોય? પોલો હોય, એટલે એનો ડાયામીટર દર્શાવે છે 3। સ્ટેપ એની લેન્થ આપી છે L1 4.4, સ્ટેપ બીની લેન્થ આપી છે L2 4.0 અને સ્ટેપ સીની લેન્થ આપી છે 4.2 અને ટોટલ લેન્થ L1 પ્લસ L2 પ્લસ L3 કરીશું એટલે આપણને કુલ લેન્થ મળી જાય જે 12.6 હોય, બરાબર। આપણને કુલ લેન્થ મળે એ 12.6 હોય। અગાઉના એક્ઝામ્પલ મુજબ શોધવાનું શું છે? કાસ્ટ એન્ડ પુલીની સંખ્યા, તો એના માટે શું જોઈએ? મટીરિયલની કિંમત જોઈએ, મજૂરી જોઈએ, મેલ્ટિંગ ચાર્જ જોઈએ અને ઓવરહેડ ચાર્જ જોઈએ। પરંતુ અહીંયા આકૃતિમાં જુદા જુદા સ્ટેપમાં પુલી આપેલી છે એટલે દરેકનું તમારે કદ શોધવું પડે, પુલીનું કદ તમારે શોધવું પડે। તો સ્ટેપ એનું કદ શોધવા માટે છે π/4 d1² l1, સ્ટેપ બીનું π/4 d2² l2, સ્ટેપ સીનું π/4 d3² l3, અને ચોથો ભાગ કેવો છે? હોલો છે, એટલે એને શું કરવું પડશે? માઇનસ કરવો પડશે, કારણ કે એ ટોટલ સ્ટેપમાંથી બાદ કરવાનું છે, એટલે π/4 d4² l4। અહીંયા આપી છે π/4 d1² 12² l1 4.4, એ પ્રમાણે આપી છે π/4 9² અને 4.0, એ પ્રમાણે π/4 6² 4.2 અને માઇનસ ટોટલ આપી છે 12.6। એ પ્રમાણે બધાનો સરવાળો કરીએ અને છેલ્લા આપણને પુલીનું કદ મળે છે 78,781.78 ઘન સેન્ટીમીટર। આપણને આ મળ્યું પુલીનું કદ, આપણને આ મળી ગયું પુલીનું કદ। હવે એ કદ ઉપરથી આપણે શોધીશું આગળ પુલીનું વજન, એટલે માસ પર વોલ્યુમ। ઘનતા એટલે શું થાય? ઘનતા એટલે માસ પર વોલ્યુમ, એટલે દર ભાગ્યા કદ। તો અહીંયા વજન શોધવાનું છે, દર શોધવાનું છે, એટલે કદ ગુણ્યા ઘનતા 718.78 જે આપણને અહીંયાથી મળી ગઈ, ગુણ્યા એની ઘનતા આપેલી છે 7.2 ગ્રામ, એટલે ડિવાઈડેડ બાય 1000 કરતાં પુલીનું તમારું વજન મળ્યું 5.629 કિલોગ્રામ, 5.629 કિલોગ્રામ વજન મળ્યું। હવે મટીરિયલની કિંમત શોધીએ છીએ આપણે, મટીરિયલની કિંમત છે તો વજન ગુણ્યા કિંમત, તો વજન આવ્યું આપણને 5.629, કિંમત આપેલી છે 3 રૂપિયા, એટલે પહેલું સમીકરણ મળ્યું 16.88 રૂપિયા। બીજો મજૂરી ખર્ચ રેટ આપેલો છે, પ્રતિ દિવસનો ભાવ આપેલો છે 15 રૂપિયા, નંબર ઓફ મોલ્ડ કેટલા બનાવે છે? 20, એટલે 15 ભાગ્યા 20, એટલે 0.75। ત્રીજો મેલ્ટિંગ ચાર્જ આપેલો છે મટીરિયલ કિંમતના 20%, તો આપણી મટીરિયલ કિંમત 16.88 આવી, એના 20% 20 ભાગ્યા 100, એટલે 3.376। ઓવરહેડ ખર્ચ આપ્યો છે મટીરિયલ કિંમતના 35%, તો 16.88 ના 35% કરીએ એટલે 5.908 મળે। ચારે જે જવાબ આવ્યા એ બી સી અને ડી, ચારેનો સરવાળો કરો એટલે પુલીની કુલ કિંમત આપણને મળી જાય A+B+C+D, એટલે 26.914। પરંતુ આપણે કુલ પુલી કેટલી શોધવાની છે? કિંમત 500 કાસ્ટ આયર્નની, તો જે જવાબ આવ્યો એને 500 વડે ગુણીએ તો 13,457 રૂપિયા તમારા મળે કુલ કિંમત।